मुंबई ना वनली पोलिस स्टेशन में घरफोड़ चोरी ना गुना में वॉन्टेड आरोपी ने सूरत क्राइम ब्रांचे झड़पी पाड़ो। आंतरराज्य घरफोड़ चोरी करता आरोपी ने सूरत क्राइम ब्रांच और वनली पोलिसे संयुक्त ऑपरेशन ने पार पाड़ी झड़पी पाड़ो और जेल सड़िया पाछड़ धकेली दीधो। सूरत क्राइम ब्रांच पोलिस ने नास्तो फरता आरोपी ने पकड़ी पाड़वा माटे स्पेशल ड्राइव नु आपवानु आयोजन करवामां आव्युं हतुं। तेथी सूरत क्राइम ब्रांच पोलिस ने बातमी मळी हती के मुंबई ना वरली पोलिस मथक ना घरफोड़ चोरी ना गुना में आंतरराज्य आरोपी सूरत में फरी रह्यो छे। तेने लईने सूरत क्राइम ब्रांचे पोलिसे आरोपी ने पूरती माहिती मेळवा माटे मुंबई ना वरली पोलिस ने सूरत बोलावी हती। ते दरमियान आरोपी विषय पूरती माहिती मळता आरोपी विषय सूरत क्राइम ब्रांच पोलिस ने बातमी मळी हती के सूरत ना सलाबतपुरा विस्तार में आंबावाड़ी खाते आरोपी जे छे पसार थवानो छे। તે વાત જે છે દરમિયાન આ વિસ્તારમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલીસે વલ્લી પોલીસ દ્વારા આ વોચ ગોઠવવામાં આવી હતી, ત્યારે આરોપી અલ્તાફ કરીમ ખાન પઠાણ ત્યાંથી પસાર થયો હતો અને ત્યાં તેને દબોચી પાડવામાં આવ્યું હતું। આરોપી ઘરફોડ ચોરી કરતો હતો તે દરમિયાન ત્યાંથી ફોન મળે તે લઈ લેતો હતો અને અન્ય ચોરીનો ફોન ત્યાં જ મૂકી ફરાર થઈ જતો હતો। આરોપી આફતાબ વલ્લી પોલીસ સ્ટેશનમાં રોકડા 7.46 લાખ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 50.34 લાખની ચોરી કરી હતી। આરોપી ગુજરાત તેમજ આંતરરાજ્ય ચોરીને અંજામ આપતો હતો। તેના વિરુદ્ધ ભરૂચ સિટી પોલીસ સ્ટેશન, બરોડા શહેરનું સમા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન અને માલેગાંવ આઝાદનગર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા હતા અને તેને વોન્ટેડ પણ જાહેર કરાયો હતો। આરોપી અગાઉ સુરતના અઠવા ચોક બજાર, સલાલ ગેટ, નવસારી ટાઉન તથા ભરૂચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબ નાઓએ નાસ્તા ફરતા આરોપીને પકડવાની એક સ્પેશિયલ ડ્રાઈવ અપાવેલી છે। આ ડ્રાઈવના ભાગરૂપે મહેરબાન અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી શરદ સિંઘલ સાહેબનાઓ ડે ટુ ડે ક્રાઇમ બ્રાન્ચે જે નાસ્તા ફરતા આરોપીઓ પકડાય છે એના માટે ડે ટુ ડે મોનિટરિંગ કરે છે। આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે કાર્યરત હતા। એ દરમિયાન વરલી પોલીસ સ્ટેશન બોમ્બે એમના અધિકારીઓએ એ ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવી છે કે ત્યાં એક મોટો ઘરફોડીનો બનાવ બનેલ, આશરે 50 લાખ ઉપરની ઘરફોડ થયેલી હતી અને એ ઘરફોડના આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ ખાન પઠાણ એ લોકોએ એને પકડેલ હતો। એની પાસેથી 7 લાખ ઉપર કેશ અને બાકીના સોના ચાંદીના દાગીનાઓ એમ કરીને 50 લાખ ઉપરની ઘરફોડ એની પાસેથી મળી આવેલ હતો। આ આરોપી પોલીસ કસ્ટડીમાંથી એમને લઈ જતા હતા એ દરમિયાન ત્યાંથી નાસી ગયેલ હતો અને સુરતનો રહેવાસી હોય, અમારી સાથે સીસીટીવી ફૂટેજ શેર કરવામાં આવેલ હતા અને એ મળી આવે તો તાત્કાલિક પકડવાની અમને સૂચન કરેલ હતું। આને લઈને પીએસઆઈ પઢિયાર અને એમની ટીમ મહેનત કરી રહી હતી। એ દરમિયાન એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આફતાબ ઉર્ફે અલ્તાફ ખાન પઠાણ એ હાલમાં એના સલાબતપુરા વિસ્તારની અંદર રહેણાંકના મકાને આવેલ છે। તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને બોલાવવામાં આવે છે, ત્યાં વરલી પોલીસ સ્ટેશનની ટીમને બોલાવવામાં આવે છે। ક્રાઇમ બ્રાન્ચ અને વરલી ટીમ બંને સંયુક્ત ઓપરેશન કરી એને પકડી પાડવામાં આવેલ છે। આ જે આફતાબ પઠાણ છે એ અગાઉ સુરત શહેરના ચોક બજાર, અઠવા, સલાબતપુરાથી લઈને લાલ ગેટ ઘણા બધા પોલીસ સ્ટેશનની અંદર ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂકેલ છે અને પોતાનો ટિપિકલ એક અંદાજ મુજબ એને કારણે એ સુરત શહેરમાં ઓળખાઈ જતો હોય, જેથી કરી એને પોતાનું કાર્યક્ષેત્ર બદલેલ હતું અને હવે એ સુરત શહેરમાં ચોરી નહીં કરવી અને બીજા રાજ્યમાં બીજા જિલ્લાઓમાં જઈને ચોરી કરવાની એને એમઓ અખત્યાર કરી લીધી। આ જે આફતાબ પઠાણ છે એ એકદમ સિંગલ બોડીનો છે, પોતે એકલો જ ચોરી કરવા જાય છે અને બીજું કે એ જે જગ્યાએથી ચોરી કરે છે ત્યાં કોઈ મોબાઈલ મળે તો એ મોબાઈલ એ ચાલુ રાખે છે અને જ્યારે એ જ મોબાઈલનો ઉપયોગ બીજી કોઈ ચોરી કરે તો ત્યાં એ મોબાઈલ મૂકી દે છે અને ત્યાંથી નવો મોબાઈલ લઈ લે છે। પોતાની પાસે કોઈ પણ જાતના ઓળખ છતી થાય એવા ડોક્યુમેન્ટ રાખતો નથી અને દરેક જગ્યાએ અલગ અલગ નામ, અલગ અલગ એડ્રેસ આપી અને ચોરીઓને અંજામ આપે છે। હાલમાં તો આરોપી પકડાઈ ચૂકેલ છે અને બોમ્બે પોલીસને હેન્ડઓવર કરવામાં આવેલ છે। રવિ કોઈચા, સત્યડે ન્યૂઝ, સુરત। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત્યડે.com આઝાદી સમાચારોની।